જનતા દળ સેક્યુલરના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ વડાપ્રધાન એચડી દેવેગૌડાએ આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ અને જેડીએ સાથે મળી ચૂંટણી લડશે વાતની પુષ્ટિ કરી છે તેમણે આ નિર્ણય પાર્ટીના અસ્તિત્વને બચાવવા માટે લીધો હોવાનું કહી કોંગ્રેસ પર ગઠબંધનમાં સામેલ કરવા માટે તેમનો સંપર્ક સાધવામાં ન આવ્યો હોવાનો આરોપ લગાવ્યો છે છેલ્લા થોડા દિવસોથી ભાજપ અને જનતા દળ સેક્યુલર વચ્ચે ગઠબંધનને લઈને ચાલી રહેલા નિવેદનો પર પૂર્ણ વિરામ લાગી ગયો છે જનતા દળ સેક્યુલરના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ વડાપ્રધાન એસટી દેવગૌડાએ ભાજપ અને જેડીએસ સાથે મળીને લોકસભા ચૂંટણી લડશે એ વાતની પુષ્ટિ કરી છે બેંગલુરૂમાં એક કાર્યક્રમને સંબોધિત કરતા એચડી દેવગૌડાએ જણાવ્યું હતું કે બંને પાર્ટીના નેતાઓ વચ્ચે સાથે મળીને ચૂંટણી લડવા પર સહમતી બની ગઈ છે જેડીએસ કેટલીક બેઠકો પર ચૂંટણી લડશે તેને લઈને હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કર્યા બાદ નિર્ણય કરીશ મેં આ નિર્ણય પાર્ટીના અસ્તિત્વને બચાવવા માટે લીધો છે so most of the karakartas, most of the workers of jds, they are in favor of secular party, so they will not go with the uh, jds leader's uh, decision. i think 80% of the jds karakartas will join congress. એચડી દેવગૌડાએ વિપક્ષી દળોના ગઠબંધન ઇન્ડિયાને લઈને કહ્યું હતું કે હું આટલો મોટો સેક્યુલર નેતા છું તેમ છતાં ગઠબંધનનો ભાગ બનવા માટે કોંગ્રેસે મારો સંપર્ક સુધાર કર્યો નથી મહત્વનું છે કે ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને કર્ણાટકમાં મળેલી હાર બાદ હવે લોકસભા ચૂંટણીને લઈને ભાજપ વધુ સતર્ક બની છે અને જીત માટેની પૂરી તૈયારીમાં લાગી ગઈ છે બ્યુરો રિપોર્ટ જીએસટી